ગુજરાતની આવી અનેક શાળાઓમાં બાળકોને વાન રિક્ષામાં જ્યારે શાળાએ લઈ જતા હોય ત્યારે આ વાન પ્રાઇવેટ વાલીઓ દ્વારા બંધાયેલા હોય છે અને વાલીઓ જ આ વાનનું નક્કી કરી અને શાળાઓ પોતાના બાળકને મૂકતા હોય છે ત્યારે આવી ગંભીર ઘટનાઓ કે ગંભીર એ મેં દીકરી જોયું છે કે જે પડી છે પરંતુ એને વાગ્યું નથી એનું અમે ભગવાનનો પાડ માનીએ છીએ કે દીકરીને કંઈ ન થયું પરંતુ હું દરેક વાલીને પણ વિનંતી કરું છું કે જે વાન કે જે રિક્ષામાં માત્ર વાનની ચેકિંગ નહીં એ માણસ ડ્રાઈવર કેવો છે એ પણ ચેકિંગ કરવું જોઈએ એના કેરેક્ટર બાબતથી તમારા બાળક સાથેનું એનું વર્તન એને બાળકને પૂછવું જોઈએ આ બાબતે પણ બધા વાલીઓ જાગૃત થવું જોઈએ ને જ્યારે મારી શાળાઓ કે પ્રાઇવેટ શાળાઓ દરેક ગુરુજનો શિક્ષકોને હું વિનંતી કરું છું કે દરેક આ એક પોતાનો એક્સ્ટ્રા પોતાની સંવેદના સાથે બધું જ કાયદો કરી દેશે એ હું નથી માનતો ત્યારે આપણે સવે જાગૃત થવું જોઈએ જેમ મીડિયા આપણે આવી ઘટનાઓ બતાવી રહ્યા છે મીડિયાઓ દ્વારા અમારા થકી આ ઘટનાઓ આવે છે ત્યારે અમને અમારી પણ ફરજમાં આવે છે કે એ બાબતના અમે એક્શન લે ત્યારે આ પ્રસંગની અંદર હું એટલી જ વિનંતી કરું છું કે દરેક વાલીઓ જાગૃત થાય શાળાના વાહનવાળા પોતે માત્ર વાહન નથી ચલાવતા એ એની અંદર આઠ કે દસ બાળકોએ જીવના ટુકડાઓ હોય છે એના મા બાપના તો એના માટેની કેર રાખે ગાડી ચલાવવામાં પણ વ્યવસ્થિત રાખે એના દરવાજા ચેક કરે આ રીતે શાળાઓના શિક્ષકશ્રીઓ અને વાલીઓ બધાએ જાગૃત થઈ અને આ પ્રશ્ન સોલ્યુશન કરવો પડે આપણે જે ઘટના ઘટી છે એ ચોક્કસ પ્રકારે હજી તો તપાસ કરશે ડીઓ તપાસ કરી રહ્યા છે પણ ઘણીવાર એવું બને કે બાળક અંદરથી ખોલી દે દરવાજો અથવા તો વાનવાળાએ દરવાજો બંધ ન કર્યો બેમાંથી એક પ્રશ્ન હશે એ ચેક કરીને આવી ગલતી ન થાય એ બાબતમાં આપણે બધાને વિનંતી કરીએ છીએ સુરેન્દ્રનગરમાં આજે યોગના યોગમાં જે લઈ ગયા અને ત્યાંના આયોજકોએ કે જે કંઈ કર્યું છે તો મારી દૃષ્ટિએ છોક દીકરા દીકરીઓ હતા તો એક થોડીક મોટી આઠ ઉપર ધોરણના હશે દસ ધોરણના પરંતુ આવી જોખમી સવારી ન થવી જોઈએ આ આટલી બધી શાળાઓ આટલા બધા ગામો આટલા બધા ટાઉન પ્લેસો કંઈક ને કંઈક તો કોઈ આવી આપણે એક સુધારી રહીએ ત્યાં એક બીજી ગલતી કરતા હોય તો દરેક ક્ષેત્રે તમામ લોકોએ જાગૃત થવું પડશે હવે એના રૂલ્સ છે માત્ર બાળક નહીં પણ ખુલ્લા વાહનની અંદર વ્યક્તિઓ પણ ન બેસે એવા આરટીઓના નિયમોનો નિયમો છે પણ આ બધી બાબતોમાં અહીંયા બધા આપણે કાચા તો છીએ અને અવારનવાર આરટીઓ અત્યારે જેમ સ્કૂલ વાન માટે જે કડક રીતે નિયમો બની રહ્યા છે એ રીતે અમલીકરણ નિયમો તો છે અમલીકરણ થાય એવી એ તરફણમાં હું વાલી વ્યક્તિ તરીકે અને મંત્રી તરીકે માનું છું કે આના નિયમો ફરજિયાત પાળે દરવાજો એક તો દરેક દરવાજા વાહન ચાલકે ચેક કરવા જોઈએ એના સ્કૂલ વાહનના ટાયર પણ સારા હોવા જોઈએ જો ગેસથી ચલાવતા હોય તો એની કીટની જે માન્ય એજન્સીઓ હોય એની પાસેથી એને ફરજિયાત સર્વિસ કરવું જોઈએ આડેધડ વાહન નાખવું જોઈએ કારણ કે એની એમાં ગુડ્સ નથી એ નાના બાળકો છે ભૂલકાઓ છે એ કદાચ મસ્તી કરતા હોય ત્રીજી વાત કે એના કાચ પણ ઇઝીલી ન ખુલવા જોઈએ અથવા તો કાચની આગળ જાળી રાખ્યું જેથી બાળક હાથ બહાર ના કાઢે બાળક ડોકું બહાર ના કાઢે આ બધી કેર વાહનવાળાએ લેવી જોઈએ અને વાલીઓએ પણ સજાગરૂપ થઈને વાહનવાળા કે રિક્ષાવાળા સાથે આની ચર્ચા કરી એક્સ્ટ્રા પૈસા થોડા ઘણા ખર્ચવા તો ખર્ચીને આ પ્રયાસ કરવો જોઈએ